નમસ્કાર દર્શક મિત્રો, લોકમંચમાં આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, આપણે લોકમંચમાં આજે ચર્ચા કરી રહ્યા છીએ કે આપણા ત્યાં રાષ્ટ્રીય તહેવાર ઉજવાય છે. ખાસ કરીને આપણે 2 તારીખ તો ભૂલતા જ નથી અને ભૂલવી ન જોઈએ. ઉપરથી એ તહેવારને યાદ કરીને આપણે કદાચ અત્યારે પરિસ્થિતિ જોઈએ તો એવું લાગે છે કે દિવસમાં વર્ષમાં જેમ ડે ઉજવાય છે તો એનું મહત્વ કદાચ એ દિવસ પૂરતું રહી જાય છે. આખું વર્ષ કદાચ આપણે વાતો કરતા હોય કે એનું મહત્વ રહેવું જોઈએ, પણ રાષ્ટ્રીય તહેવારની વાત આવે એટલે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એટલે કે પ્રજાસત્તાક દિવસ, બસ ગણતરીના કલાકો દિવસ આપણે ગણીએ કે પ્રજાસત્તાક દિવસ આપણે ઉજવવા જઈ રહ્યા છીએ, એક રાષ્ટ્રીય તહેવાર ઉજવવા જઈ રહ્યા છીએ. શું રાષ્ટ્રીય તહેવાર ખાલી આપણે એ ઉજવવા પૂરતો ઉજવીએ છીએ, અથવા તો આ તહેવારની જ્યારે ઉજવણી થતી હોય ત્યારે અત્યારે હાલમાં પણ આના પ્રોટોકોલ સચવાય છે કે કેમ? આપણે ઘણીવાર જોઈએ છીએ કે ઘણા બધા એવા કિસ્સા બનતા હોય છે કે જ્યારે આપણે જોઈએ કે રાજકીય નેતા હોય અથવા તો શાળા ઓફિસીસ હોય ત્યાં આપણને આ કાર્યક્રમ ઉજવાતો જોવા મળે, પણ એવા લોકો પણ છે કે જે દેશની સેવા માટે રાજનીતિમાં જોડાયા હોય અથવા એવા ક્ષેત્ર સાથે જોડાયા હોય કે સમાજમાં એમનું યોગ્ય જે કહેવાય કે મહત્વનો ફાળો આપતા હોય સમાજના સુધારા માટે, પણ એવા લોકો પણ આ પ્રોટોકોલમાં ભૂલ કરતા હોય છે. તો શું ખરા અર્થમાં તે લોકો એવા ઇન્ટેન્સથી આ તહેવાર ઉજવી રહ્યા છે? આવી ઘણી બધી ચર્ચા થઈ શકે છે, ઘણા બધા તર્ક વિતર્ક થાય છે જ્યારે રાષ્ટ્રીય તહેવારની વાત કરવામાં આવે. તો એક દિવસ માટે કદાચ આપણે પ્રાઉડ કરવાનું છે? ના, પણ આખા વર્ષ માટે આપણે આને, હું તો એવું કહું કે 365 દિવસ આપણે આ તહેવારનું જે પ્રાઉડ કહેવાય છે એ ખરેખર રાખવું જોઈએ. મારી સાથે ચર્ચામાં જોડાયા છે રુઝાન ખંભાટા, કે જેઓ સોશિયલ એન્ટરપ્રિન્યોર છે, આપનું સ્વાગત છે. અને અશોક દામાની, કે જેઓ જાગૃત જન છે, કે જેઓ ફાઉન્ડર બી કહી શકાય કે આ જાગૃતતા ફેલાવી રહ્યા છે પોતે, આપનું પણ સ્વાગત છે. અશોકજી, સૌથી પહેલાં તો એ સવાલ એ થાય છે કે ખૂબ સારી બાબત છે કે આપણે રાષ્ટ્રીય તહેવાર ઉજવી રહ્યા છે અને બધા જ લોકો સહભાગી થાય છે, એ નાનું બાળક હોય કે વૃદ્ધ હોય, રાજકીય નેતા હોય કે પછી કોઈ પણ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો હોય સમાજના, દરેક વર્ગ જોડાય છે, આ વાતને આપણે માનવી જરૂરી છે. શું કહેશો આપ? બિલકુલ બરાબર છે. આપણે આપણી માને પ્રેમ કરી શકીએ છીએ તો આપણે રાષ્ટ્રને કેમ પ્રેમ ના કરી શકીએ? બરાબર છે. એટલે આપણે આ ઉત્સવ એક દિવસ પૂરતો નથી. જી, જો આપણે આપણી જનતાને એક દિવસ પૂરતો પ્રેમ કરી શકીએ તો આપણા રાષ્ટ્રને આપણે એક દિવસ પૂરતો પ્રેમ કરી શકીએ. 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી એ 2 દિવસોનું અગત્યતા છે. 15 ઓગસ્ટ 1947ના દિવસે આપણી પાસે સ્વરાજ આવ્યું જી, અને 26 જાન્યુઆરી 1950ના દિવસે આપણું બંધારણ આવ્યું. બરાબર છે. એ બંને દિવસો ખાલી અગત્યના છે. ઓકે. પરંતુ આપણે સ્વતંત્ર થયા એની ઉજવણી હર રોજ હર ક્ષણ આપણી પાસે હોવી જોઈએ. ઓકે. પ્રજાથી, પ્રજા થકી અને પ્રજા માટેનું સ્વરાજ, આ ઉજવણી. રુઝાનજી, સ્વતંત્રતાની ઉજવણી વાત કરીએ તો માનસિક રીતે થાય તો સારું છે ને, એમાં જરૂરી છે કે ફિઝિકલી બધા ઇવેન્ટ થાય, બધા ભેગા થાય, બધા રાષ્ટ્રધ્વજ ફરકાવે, એ કેટલું જરૂરી છે? તો પછી આપણે જે સેમ સાહેબે કહ્યું, એક આ 26 જાન્યુઆરી જયારે આપણું બંધારણ લખાયું આપણે એનું સેલિબ્રેશન કરીએ છીએ. હવે મારું એવું માનવું છે કે જે આપણે સેલિબ્રેશન કરીએ છીએ, જે આપણે પરેડ થશે અને આપણે એમાં સલામી બધા આપશું અને જે રીતે આપણે સવારે એને સેલિબ્રેટ કરશું, આપણે જે રાષ્ટ્ર હે આટલા વર્ષોમાં, યા લાસ્ટ યર આપણે શું કામ કરીએ, એટલે એઝ અ કન્ટ્રી અને આપણા ડિફેન્સમાં શું કામ થયું, યા કલ્ચરમાં શું કામ થયું, સોશિયલમાં શું કામ થયું, બિઝનેસમાં શું કામ થયું, એ બધું આખું ઓન ડિસ્પ્લે રહેશે અને આપણે વી વિલ ઓલ ફીલ પ્રાઉડ અબાઉટ ઇટ. એટલે ધીસ ઇઝ ધ ડે વેન વી આર ગોઈંગ ટુ ડુ ઇટ અને નથિંગ રોંગ અબાઉટ ઇટ. આઈ એમ ટોટલી ફોર ઇટ. કે આઈ મીન, વોટ્સ ધ ઇશ્યુ? ના, પણ માનસિક રીતે ઘરમાં બેસીને પણ એ માનસિક રીતે વિચારી શકે, હા આપણો દેશ આઝાદ થયો છે, આપણને સંતોષ છે. રાષ્ટ્રીય તહેવાર ઉજવવાનો વાત કરતા હોય તો આમાં ખરેખર એ ઉજવણી કરી રહ્યા છે કે કેમ? અત્યારના સમયમાં આપણને ઘણા એવા કિસ્સા જોવા મળે છે કે જે લોકો રાષ્ટ્રધ્વજ નું અપમાન પણ કરે છે. યુ આર રાઈટ. 24 કલાક આપણને ફરક તો દેખાય છે. સાચી જ વાત છે, એ ખોટી. એટલે યુ આર 100% રાઈટ કે આપણે અત્યારે જઈશું એટલે રસ્તા પર આપણને ધ્વજો મળશે અને આપણે પ્રેમથી પ્યારથી લઈશું, ગાડીની અંદર મૂકશું, ઘરની અંદર મૂકશું અને પછી મે બી 2 દિવસ પછી પેપરમાં જ આવશે અને તમારા મીડિયા જ દેખાડશે કે જો આ બધા ધ્વજો અહીંયા પડ્યા છે. એટલે એ બહુ ખોટી વાત છે. ઓકે. કે આપણે આપણા ધ્વજને વી આર થિંકિંગ એઝ અ વેસ્ટ પેપર અને આપણે પછી એને ફેંકી દઈએ છીએ, એ બહુ ખોટી વાત છે. કારણ કે આપણે એને પ્રાઇડ નથી ફીલ કરતા. પ્રાઇડ એટલા માટે ફીલ નથી કરતા કારણ કે આપણને એને સુપરફિશિયલ લેવલ પર શીખવાડ્યું છે. સ્વતંત્રતા તો છે જ, પણ પ્રાઉડ ફીલ કરવા જેવી વાત આપણે કરી રહ્યા છે, પણ આવી ઘટનાઓ બનતી હોય ત્યારે આપણે શું વિચારી શકીએ? અરે ભાઈ, આ બધી વાત પછી પ્રજાસત્તાક એટલે શું? આપણને બંધારણ મળ્યું જી, આપણે હિન્દુસ્તાનના તમામ નાગરિક જી, આપણને મળેલા બંધારણ પ્રમાણે જી, બંધારણની જોગવાઈ પ્રમાણે જી, આપણે જીવીએ, આપણા કાયદા કાનૂનનું પાલન કરીએ જી, આપણી ફરજ પહેલા નિભાવીએ, ત્યાર પછી આપણા હકો માગીએ,
એ પ્રજાસત્તા જ છે, પ્રજાનું, પ્રજા થકી પ્રજા માટેનું સ્વરાજ્ય. બરાબર. એક દિવસ ઉજવીએ એટલે એ આપણે યાદ કરવાનું છે કે આપણું શાસન છે આ દેશ ઉપર, હવે પરદેશીઓનું શાસન નથી. બરાબર છે. આપણે કાયદા બનાવ્યા છે ને આપણા બનાવેલા કાયદાનું સૌથી પહેલા આપણે પાલન કરવાનું છે. એ જો આપણે આપણા કાયદાનું પાલન નહીં કરીએ તો પછી આપણો દેશ વિકાસ ક્યાંથી પામશે? કોણ કોણ પાલન કરે છે અશોકજી અત્યારે? આપણે બધાએ પાલન કરવું જોઈએ. નહીં, કોણ કરે છે? કારણ કે આપણે ખાલી જોવા માટે ઇવેન્ટ જોઈએ છે કે કોઈ ઓફિસિસમાં અથવા શાળામાં એક સવારે બે કલાકનો કાર્યક્રમ છે, બધાને કમ્પલસરી બોલાવવામાં આવ્યા છે અને હાજરી આપવાની છે, બસ આ એક ઉજવણી છે. એ જે બોલાવવામાં આવે છે, હાજરી આપવામાં આવે છે, એ આપણને સતત યાદ અપાવે છે કે આપણે બનાવેલા કાયદાનું આપણે પાલન કરવાનું છે. બરાબર. આપણે બંધારણનું પાલન કરવાનું છે. પણ આપ જે કહો છો એનો મતલબ કે ઘણી બધી ઘણા બધા લોકોનું આપણે પ્રમાણ કાઢી શકીએ. આપે પ્રજાસત્તાકનો મીનિંગ કીધો પણ એ નથી ખબર પ્રજાસત્તાક એવું છે કે ધ્વજ ફરકાવો ખાલી. ના, એવું છે જી કે હિન્દુસ્તાનનો દરેકે દરેક નાગરિક જી કાયદો જાણે છે જી એવું માનીને કાયદો બનેલો છે. બરાબર. ઓકે. મને કાયદાની ખબર નથી એવું કોઈ કહી શકે નહીં. ઇગ્નોરન્સ ઓફ લો ધેટ ઇઝ નોટ એન એક્સક્યુઝ. જી. એ આપણને સતત યાદ અપાવવા માટેનો તહેવારની ઉજવણી એટલે પ્રજાસત્તાક દિન. બરાબર. સાચી ઉજવણી એ છે. પણ રુઝાનજી, હું માનું છું ત્યાં સુધી કે બે દિવસ 15મી ઓગસ્ટ અને 26મી તારીખે આપણે યાદ કરીએ છીએ, પછી ક્યારેક ભારત પાકિસ્તાન વચ્ચે કોઈ બોર્ડર પર જો કોઈ લડાઈ થઈ હોય અને એવા ટાઈમે આપણે દેશભક્તિની વાતો કરીએ છીએ, આ સિવાય ક્યારે દેશભક્તિની વાત નહીં થતી? નો, ઇટ ઇઝ ડિપેન્ડ્સ હાઉ યુ ડિફાઇન. જેમ સાહેબે કહ્યું, ફોર ધ પીપલ બાય ધ પીપલ ઓફ ધ પીપલ, જે ડેમોક્રેસી કરવાની જરૂર પણ નથી, આપ માનો છો? આપણે જે ડેમોક્રેસી આપી છે, આપણા જે કોન્સ્ટિટ્યુશનમાં જે ફ્રીડમ આપી છે, ઘણું મિસયુઝ થઈ રહ્યું છે. એટલે એક પોઈન્ટ, પહેલો પોઈન્ટ આ છે કે હવે એને કેવી રીતે કંટ્રોલમાં, કોન્સ્ટિટ્યુશન એમેન્ડમેન્ટ કેવી રીતે કરવાનું એ બહુ જરૂરી છે. આ પછી બીજી વાત કરવા કરતા, ને બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે હવે તમે પૂછી રહ્યા છો કે આપણે જે દેશભક્તિની વાત કરીએ છીએ, તો આ તો એવું છે કે જયારે ક્રિકેટ મેચ હોય તો આપણે ક્રિકેટની વાત કરીએ છીએ. એટલે સી, ધીસ ઇઝ નોટ બીન ઇન્વાઇટ. એટલે કે બીજી કન્ટ્રીઝમાં ઇન્વાઇટ થાય છે કે ભાઈ તમારો છોકરો જયારે કોલેજ જાય એ પહેલા બે વર્ષ સર્વિસ આપવી પડે આર્મીમાં કે નેવીમાં, તો એવું આપણામાં નથી. એટલે આપણા અમે ઘુસ્યું જ નથી. લેટ અસ એક્સેપ્ટ ધેટ. એટલે અગર આપણા, અગર આપણે કરાવવું હશે તો આપણે સિસ્ટમમાં એ ચીજને ઘુસાડવી પડશે. આપણા તો સિસ્ટમમાં એ ઘુસ્યું છે. સિમ્પલ દેશી વાત કહી દઉં કે ભાઈ છોકરો ભણે ગણે એટલે થોડો ભણે એટલે ફોરેન મોકલી દેવો. અત્યારે આપણા સિસ્ટમ એ છે કે આપણે કરોડો રૂપિયા આપણે ડોક્ટર બનવા પાછળ મૂકીએ છીએ, પણ એ છોકરાને એવું એવું હવે તો એ બોન્ડ આવી ગયા છે કે તમે બોન્ડ ના રહે ત્યાં વિલેજમાં ના જવું હોય તો લાખ રૂપિયા કે બે લાખ રૂપિયા આપો તો તે વિલેજમાં ના જાય સેવા કરવા ડોક્ટર. તો ઘણા લોકોએ કે એક લાખ રૂપિયા બે લાખ રૂપિયા આપી દેશે, કારણ કે એને ખબર છે કે વિલેજમાં એને એટલી એક્સપિરિયન્સ નહીં મળશે જેટલું એને પ્રાઇવેટમાં મળશે, ને એ કરોડો કમાશે. એટલે આ મેન્ટાલિટી છે સાહેબ, આપણે આને હેન્ડલ કરવાની છે. બાકી તો વી રિસ્પેક્ટ અવર ઇન્ડિયા, વી રિસ્પેક્ટ અવર ફ્લેગ, જે કે ભારત ભાગ્ય વિધાતા. નહીં નહીં, સમય પ્રમાણે જાગૃતતા બરાબર છે અશોકજી, આપ શું કહો છો? કારણ કે 15મી ઓગસ્ટ યાદ કરો, 26મી યાદ કરો, અને ક્યારેક લડાઈ થાય અથવા તહેવાર થાય. સિમ્પલ એક જ વાત કહેવાની છે. નહીં, આ જાગૃતતા સારી છે કે કેમ? જાગૃતતા દરેકે દરેક નાગરિકમાં હોવી જોઈએ. પણ નથી એ આપ સ્વીકારો છો? નથી. કેમ નથી? ઉપરથી આવે, કૂવામાં હોય તો હવાડામાં આવે. જી. જે માણસો એ આપણા મુખિયા છે, જે આપણા વહીવટકાર છે, જે આપણા ધાર્મિક સંતો છે, જે આપણું રાજકારણ ચલાવે છે, જે આપણો વહીવટ કરે છે, ત્યારથી શરૂ કરીને દરેક દરેક માણસ કાયદાનું પાલન કરે. બરાબર છે. કેમ આપણે ત્યાં આ કન્ટ્રી ઇઝ અ કન્ટ્રી ઓફ ધી વીઆઈપી કહેવાય છે. આ વીઆઈપીઓ માટે કોઈ કાયદો જ નથી. શેના માટે એમ થાય ભાઈ? શેના માટે એમ થાય? ગમે તેવો મોટો માણસ હોય, ગમે તેવો મોટો નેતા હોય, એ એમ નક્કી કરે કે હું ફોરેન થી આવું એટલે મારી બેગ ગ્રીન ચેનલમાં જવી જ જોઈએ, સ્ક્રીનિંગ થવું જ જોઈએ. કેમ એની એની બેગ સ્ક્રીનિંગ થયા વગર બહાર નીકળે? કેમ એ સામેથી એમ ના કે મારે લાઈનમાં ઉભા રહીને મારી વસ્તુઓ લેવી છે? પણ અશોકજી, કાયદાની વાત આપ કરો છો, કાયદા આપણે ત્યાં બને છે ત્યારે કાયદાનો તોડવાનો રસ્તો પહેલા લોકો વિચારી લેતા હોય છે, અને આવી માનસિકતા વાળા એ વિચારે છે કે ભાઈ અમે એક દિવસ રાષ્ટ્રધ્વજ ફરકાઈએ છીએ અને લઈને આટલો બધો હોહાપો ન હોવો જોઈએ, અમે અમારી સ્વતંત્રતા ભોગવી રહ્યા છો. ત્યારે તમે રાષ્ટ્રધ્વજ ને પ્રજાસત્તાક ની સાથે ના સરખાવો, એ તો ખાલી સિમ્બોલ છે. જી, હું એ જ કહેવા માંગુ છું કે આપણે ત્યાં ઇઝ અ કન્ટ્રી ઓફ વીઆઈપી, કોઈ મોટો સંત હોય એટલે લોકો રસ્તો ખાલી કરી દે. પણ આ કેટલું માનો છો કે ખરા અર્થમાં રાષ્ટ્રધ્વજ ફરકાવવાની વાત કરીએ કે 26મી પ્રજાસત્તાક દિન ની વાત કરીએ, આ ખરા અર્થમાં ઉજવાય છે કે રીતે આપણે કહી શકીએ? બિલકુલ નથી ઉજવાતું. જી, ખરા અર્થમાં ત્યારે ઉજવાશે કે આ દેશનો દરેકે દરેક પ્રજા જી એના એને બંધારણથી મળેલી કાયદાની જોગવાઈ પ્રમાણે જીવતો હશે. એને કાયદાનું પાલન કરવાનું છે. બરાબર. કે મોટો
છેક લેવલ નો રાજકીય નેતા હોય કે ટોપ લેવલ નો ધાર્મિક નેતા હોય, ગમે તેવો મોટો આઈએએસ ઓફિસર હોય, એ કાયદાથી પર નથી. જો એ કાયદાનું પાલન કરશે તો નાનામનાની પ્રજા કાયદાનું પાલન કરશે, અને નાનામનાની પ્રજા કાયદાનું પાલન કરશે તો ખરા અર્થમાં આપણે પ્રજાસત્તાક થયા છે એવું કહેવાશે. તો પ્રજાસત્તાક માટે એક શીખ એવી મળે છે રુજાનજી કે કાયદાનું પાલન થવું જોઈએ, પણ આપણે ત્યાં પરિસ્થિતિ ખોટી જોવા મળી રહી છે. કાયદાનું પાલન કરવા માટે કાયદાના જે રક્ષક છે એ લોકો ભક્ષક બની જાય છે, આવું પણ આપણને જોવા મળે છે. હી ઇઝ રાઈટ, 100% સાચી વાત છે. સાહેબ જે વાત કરે છે બહુ આઈડિયાલિસ્ટિક વાત કરે છે. હા બિલકુલ બિલકુલ. ઇન ઇન સચ અ બિગ વાસ્ટ કન્ટ્રી ઓફ સમ કદાચ એવું થાય કે અત્યારે જાગૃત થવાની વાત કરી તો હજી વર્ષો વીતી જશે. ના બટ કમિંગ બેક ટુ ઇટ્સ વેરી આઈડિયાલિસ્ટિક થિંગ. કારણ કે લેટ અસ સે એક્ઝામ્પલ આપો, કાયદો છે કે કોઈ ભી વીઆઈપી હોય 3 મિનિટથી વધારે ટ્રાફિક બંધ ના થવો જોઈએ. એક્ઝામ્પલ આપો છું, પણ 3 મિનિટ ની 30 મિનિટ તો કોણ અવાજ ઉઠાવે છે? કોઈ નથી અવાજ ઉઠાવતો, બધા ચૂપ બેસે છે. એટલે આપણે અત્યારે આ બધીમાં તો યુ નો યુ કેન ગો નેવર એન્ડિંગ એન્ડ ઇટ કેન બી અ લોંગ થિંગ. બટ વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ કન્વે યર અલ્ટિમેટલી કે તમે જે કીધું સાચું કીધું કે જે કાયદાના રક્ષક છે ભક્ષક બને છે, એમાં કોઈ ડાઉટ નથી. પણ હવે આપણે એઝ અ સિટીઝન આમાં આપણી જાગૃતતા જરૂરી છે કે એઝ અ સિટીઝન આપણે જાગીએ. અને લેટ અસ એક્ઝામ્પલ હતું કે અત્યારે આજે 3 મિનિટની 30 મિનિટ છે, જસ્ટ મિનિટ. એટલે અશોકજીએ કીધું કે ઉપરના લેવલથી થવું જોઈએ, થવું જોઈએ, થવું જોઈએ તો પ્રજા આવશે. પણ અશોકજી ક્યાંક અત્યારે પરિસ્થિતિ એવી છે કે પ્રજાએ શરૂઆત કરવી પડશે તો ઉપરના લેવલ સુધી શરૂઆત નથી કરવાની. જી, અમેરિકાના પ્રેસિડેન્ટની માઇનોર છોકરી લિકર શોપમાં જઈને દારૂની બોટલ લે, ઓકે, એ છોકરી સીધી જેલમાં જાય એવું હિન્દુસ્તાનમાં ક્યારે જોયું છે ભાઈ? ઓકે, અચ્છા દર્શક મિત્રો, જે ચર્ચાને અહીંયા અટકાઈએ છે, કારણ કે હવે આની ચર્ચાને આપણે આગળ વધારીશું કે આમાં પ્રોટોકોલ પણ હોય છે. અને આ પ્રોટોકોલ કદાચ આપણે સાંભળીને વિચાર પણ થશે કે ખરેખર આપણે કઈ રીતે સલામી આપી રહ્યા છે, આ પ્રોટોકોલ જે હોય છે એ પ્રોટોકોલ સાચવાય છે કે કેમ. ચર્ચા આપણે આગળ વધારીએ છીએ.